नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार हिंदी ना एक नवा चैप्टर नी अंदर आप सर्वनु हार्दिक स्वागत छे, अभिवादन छे। विद्यार्थी मित्रों, अगाउना आपड़ा लेसन नी अंदर आपड़े बे चैप्टर सरस रीते एनो अभ्यास करी चुक्या छे। आजे त्रीजु चैप्टर एटले क्या निराश हुआ जाए, जेनु गुजराती छे शू निराश थवू जोईए, ए त्रीजा चैप्टर नो त्रीजा पाठ नो आपणे संक्षिप्तमां एनो अभ्यास करवानो आजे आपणे प्रयत्न करीए। विद्यार्थी मित्रों, आ त्रीजो लेसन त्रीजो पाठ ए क्या निराश हुआ जाए, ए हजारी प्रसाद त्रिवेदी द्वारा लखवामां आवेलो छे, के जेने आ साहित्यनो प्रकार निबंध ए प्रकारनो छे। साहित्यनी अंदर निबंध एक एवं माध्यम छे के जेनी अंदर कोई पण प्रकारनो बंधन न होय। साहित्यकार जे लेखक छे ए पोताना विचारो खूब ज सरळताथी जेना मगजनी अंदर एना मननी अंदर जे कंई स्फूर्णा थाय ए मूकवा माटे एने कोई पण प्रकारनो बंधन नडतुं नथी, એટલે કે નિર્બંધ મારે આ નિબંધ શબ્દ આવ્યો છે કે જેની અંદર કોઈ શબ્દોની કોઈ વાક્યોની કે કોઈ પણ પેરેગ્રાફની એને કોઈ પણ પ્રકારનો બંધન નડતું નથી। આ ત્રીજું ચેપ્ટર કે જેની અંદર લેખક છે હજારી પ્રસાદ ત્રિવેદી, કે જેમનો જન્મ उत्तर प्रदेश ना बलिया जिला ना दुबेना छापरा आ नाना एवा गाम मा हजारी प्रसाद त्रिवेदी नो जन्म थयो हतो। आ हजारी प्रसाद त्रिवेदी जी साहेब के जेमने शुरुआत मा संस्कृत मा पोतानो अभ्यास शुरू कर्यो, त्यार पछी हिंदी मा अने आगळ जता अलग अलग राज्योनी अंदर યુનિવર્સિટીઓની અંદર એ પોતે પ્રાધ્યાપક અને પ્રોફેસર તરીકેની પોતાની જવાબદારીઓ એમને નિભાવી હતી। આ હજારી પ્રસાદ ત્રિવેદી સાહેબને પદ્મવિભૂષણ ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણ પારિતોષિકથી એમનું સન્માન કરવામાં આવ્યું છે, એટલે આપ સર્વે જાણી શકો છો કેટલા મોટા સાહિત્યકાર હશે। એની અંદર આ પાઠની અંદર હજારી પ્રસાદ ત્રિવેદી સાહેબ કહે છે કે અત્યારનું વાતાવરણ એવું થઈ ગયું છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે પ્રવર્તમાનનું વાતાવરણમાં આપણે જોઈ રહ્યા છીએ, કોરોનાની મહામારી ચાલી રહી છે, આપ ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છો, ઇન્ટરનેટ મોબાઈલ લેપટોપના માધ્યમથી અમે અહીંયા રહી અને તમારા સુધી અમારા વિચારો એ પહોંચાડી રહ્યા છીએ। અત્યારે જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે, પણ એક સમય એવો આવશે આપણી ભારતીય અને ખાસ કરી અને આપણી ગુજરાતની પ્રજા કે જેના માટે કહેવાય છે કે 56ની છાતી હું ગુજરાતી, આપણે 2001ના ભયંકર ભૂકંપ પણ જોયા છે, પ્લેટની મહામારી પણ આપણે વડીલોએ જોયેલી છે, અને એમાંથી જે આફત છે એને પણ આપણે લોકો અવસરમાં તબદીલ કરવા માટે એ હંમેશા તૈયાર રહ્યા છે, તો આ સમય પણ ચાલ્યો જશે। હજારી પ્રસાદ દ્વિવેદી સાહેબે કહે છે કે મેં જબ વર્તમાન પત્રો મેં આપણે ખબર છે કે અત્યારે બધી ન્યૂઝ ચેનલો ટીવી સોશિયલ મીડિયા આ બધું આવ્યું છે, પહેલાંના યુગમાં તો પ્રિન્ટ મીડિયા હતું,
છાપાઓ હતા, સાહિત્ય હતું, કે જબ મેં વર્તમાન પત્ર મેં ચોરી, ડકેતી, લૂંટફાટ, ભ્રષ્ટાચાર આદિ કે સમાચાર સુનતા હું તો મેરા મન બેઠ જાતા હૈ. આવા જ્યારે હું સમાચારો સાંભળું છું ત્યારે મારા મનની અંદર, હૃદયની અંદર એક ધ્રાસકો પડી જાય છે. મને ખૂબ જ દુઃખ થાય છે કે આ બધું આપણા દેશની અંદર કેવી રીતે આવ્યું. શું આ એ જ ભારત દેશ છે કે જેનું સ્વપ્ન તિલક અને મહાત્મા ગાંધીએ જોયું હતું? આ એ જ ભારત દેશ છે, એ આ એ જ સંસ્કૃત ભારત દેશ છે કે જેની સંસ્કૃતિની દોહાઈ રવિન્દ્રનાથ ટાગોર, મદન મોહન માલવિયા સાહેબ કે જેમણે સમગ્ર વિશ્વની સંસ્કૃતિને એક દિશા અને દશા આપી છે? આ એ જ મદન મોહન માલવિયા સાહેબ અને રવિન્દ્રનાથ ટાગોર સાહેબનો દેશ છે? આ એ જ આપણી ભારત ભૂમિ છે જેમાં અંગ્રેજો, ડચ, વલંદા, યુરોપીય પ્રજા, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈનો જે માનવતાનો એક મહાસમુદ્ર હતો એ શું સમુદ્ર એ સુકાઈ ગયો છે? આવા અનેક પ્રશ્નો મદન મોહન, આવા અનેક પ્રશ્નો હજારી પ્રસાદ દ્વિવેદી જે સાહિત્યકાર છે, લેખક છે, એના મનમાં ઉઠે છે અને પોતે કહે છે કે ખરેખર આવી સ્થિતિ ન હોવી જોઈએ અને હોય તો ખરેખર આ ચિંતાનો વિષય છે. લેખક કહે છે, મારા એક મિત્રે મને કહ્યું કે આ દેશની અંદર સુખી મનુષ્ય એ જ છે કે જે કાંઈ કરતો નથી. જે માણસ કંઈ કરશે એની ઉપર અનેક ઇંજા અને એની ઉપર આરોપો લગાડવામાં આવશે અને એને ગુણોને ભૂલી જવામાં આવશે, એના અવગુણોને ઉજાગર કરવામાં આવશે. એટલા માટે કોઈ પણ માણસ કોઈ સારું કરવા તૈયાર થતો નથી. ત્યારે લેખકને પણ ચિંતા થાય છે. એ કહે છે કે આપણા દેશની અંદર ખેતી હોય, વાણિજ્ય વેપાર હોય, લોકોના હિત કરવા માટેનું જે કાર્યો સરકાર કરે છે, પરંતુ એની જવાબદારી કોઈ રાજકારણી હોય, અધિકારી હોય, એને જ્યારે સોંપવામાં આવી છે, એ કદાચ એ પ્રામાણિકતાથી કે નિષ્ઠાથી કરતો નથી. એટલે એનો લાભ જે નાનામાં નાના માણસને મળવો જોઈએ એ મળતો નથી. ખરેખર આ બધું આપણને બહાર દેખાય, અંદર તો હજી પણ તમે જુઓ આપણામાં માનવીય મૂલ્યો, વેલ્યુ એજ્યુકેશન, આપણે વડીલોનો આદર, માન, સન્માન, આપણાથી મોટાને તરત આપણે પ્રણામ કરવા, આપણા શિક્ષકો, આપણા ગુરુજનો એને આદર આપવો, એ દરેક વસ્તુ આપણામાં પડેલી છે. માત્ર એને સાફ કરવાની જરૂર છે. ઘણા લોકો એવા છે એ નેગેટિવિટી ફેલાવે છે, ઘણા લોકો એવા છે એ નકારાત્મક અભિગમ ધરાવે છે, પરંતુ એને હંમેશા નકારાત્મકતા દેખાય છે. ખરેખર આપણે પોઝિટિવ જોશું, આપણે હકારાત્મક જોશું. અત્યારે લોકોને કોરોના દેખાય છે, અત્યારે લોકોને ભ્રષ્ટ રાજકારણ દેખાય છે, પરંતુ જો નજીકથી જોવામાં આવે તો અત્યારે ઘણા આપણા ફ્રન્ટલાઈન લડવૈયાઓ છે, ડૉક્ટર, હોસ્પિટલનો સ્ટાફ, પોલીસના જવાનો, કે જેઓ 24 કલાક સુધી પોતાનો પરિવાર મૂકીને પણ એ પોતે ખડે પગે આપણા સૌનું ધ્યાન રાખવા માટે એ પોતે ડ્યુટી ઉપર હતા. તો એ જ્યારે હકારાત્મકતા, આપણે કોરોનાને નકારાત્મકતાથી જોઈએ છીએ, પરંતુ એની સામે લડનારા આ વીર યોદ્ધાઓ છે એની વાત જ્યારે જોઈએ, એને જ્યારે આપણી સુરક્ષા અને સલામતી માટે જ્યારે કાર્ય કરે છે એને જ્યારે આપણે જોઈએ, એના ગુણોને આપણે ઉજાગર કરીએ, ત્યારે આપણને ચોક્કસ એવું થશે કે હજી પણ આપણા દેશમાં માનવતા અને માનવીય મૂલ્યો છે
એ મરી પડવાર્યા નથી. હજી પણ લોકોના હૃદયની અંદર આવા માનવીય મૂલ્યો રહેલા છે. આ જ વસ્તુ હજારી પ્રસાદ ત્રિવેદી એ વર્ષો પહેલા આપણને કહી ગયા છે. એને કહ્યું કે ખરેખર આપણા દેશની અંદર સ્થિતિ અત્યારે ખરાબ દેખાતી હોય પણ એટલી બધી પણ ખરાબ નથી જ્યારે તમે સારા પાસાઓ જુઓ છો. લેખક કહે છે એની બે જ ઉદાહરણો આપ્યા આ પાઠની અંદર, બે જ ઉદાહરણો એકદમ સરસ આપ્યા છે કે જેની જે સાંભળીને આપણને એમ થાય કે હજી પણ એ જમાનામાં પણ માનવીયતા મરી પરવાડી ન હતી અને આ જમાનામાં પણ માનવીયતા છે, માનવીયના મૂલ્યો છે, એના અંતરના જે વિચારો છે એ હજી પણ નષ્ટ થયા નથી. લેખક એક સરસ મજાનું એની અંદર ઉદાહરણ આપે છે. એ કહે છે એકવાર હું રેલવેની અંદર મુસાફરી કરતો હતો. મેં ટિકિટ બારીવાળા પાસે જઈ અને ટિકિટ લીધી કે જેનું મૂલ્ય 10 રૂપિયા હતું. મેં ટિકિટ લઈ અને હું મારા ડબ્બામાં બેસી ગયો. મને પણ કંઈ ખ્યાલ ન આવ્યો. થોડી વારમાં જે ટિકિટ બારીવાળો રેલવેનો કર્મચારી હતો એ રેલવેના તમામ ડબ્બા ગોતતા ગોતતા એ અંતે મારી પાસે આવ્યો અને એણે મને કહ્યું કે સાહેબ, તમે 10 રૂપિયાની જગ્યાએ ભૂલથી 100 રૂપિયાની નોટ દઈ અને જતા રહ્યા હતા. મારું પણ ધ્યાન નહીં, તમારું પણ ધ્યાન ન રહ્યું. આલ્યો આ તમારા 90 રૂપિયા હું પાછા આપું છું. અને એ ટિકિટ વાળાના ચહેરા ઉપર જે આનંદ હતો એ લેખકે જોયું કે એને એક ઈમાનદારીનું કામ કર્યું. એને ઈમાનદારીનો એની આંખમાં આનંદ અને સંતોષ હતો. ત્યારે એ કહે છે, એ યુગની અંદર કહે છે કે આવી ઈમાનદારી છે તો આપણે ક્યાં કારણોથી એવું કહી શકીએ કે ઈમાનદારી બધી નષ્ટ થઈ ગઈ છે. એવું જ એમને બીજું ઉદાહરણ પણ આપે છે કે લેખક એકવાર પોતાના સપરિવાર એટલે કે લેખક, એમના પત્ની અને બે બાળકો એ એક જગ્યાએ બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા. ગંતવ્ય સ્થાન કોને કહેવાય કે જે આપણે પહોંચવાનું સ્થાન છે. રાજકોટથી નીકળીએ અને આપણે ગોંડલ જતા હોઈએ તો ગોંડલને ગંતવ્ય જ્યાં આપણો ત્યાં પહોંચવાનું સ્થાન છે, આપણું છેલ્લું સ્ટોપ છે. એટલે લેખક કહે છે કે અમે બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા. બસ રોકાઈ રોકાઈને ચાલી રહી હતી અને ગંતવ્ય સ્થાન પહોંચતા પહેલાં લગભગ 5 માઇલ, 1 માઇલ એટલે 1.60 કિલોમીટર થાય. આવું 5 માઇલ દૂર એટલે 7.5 કિલોમીટર જેટલું દૂર ગાડી રાતના 10 વાગે સુમસામ જગ્યા ઉપર બંધ પડી ગઈ. અંદર મુસાફરો હતા. આપણને ખબર જ છે કે માણસો અફવાઓ ફેલાવતા હોય છે. તરત જ બસ બંધ પડી ગઈ એટલે લોકોમાં અફવા ફેલાવવાની શરૂઆત થઈ ગઈ કે નક્કી આ બસ હવે લૂંટાવાની છે. થોડી વારમાં જંગલમાંથી ડાકુ લૂંટારાઓ આવશે, આપણું જે કાંઈ હશે એ લૂંટી જશે. ઘણીવાર જો માણસ ન આપે તો એની હત્યા પણ આ લોકો ચોર લૂંટારા અને ડાકુઓ કરતા અચકાતા નથી. લેખક કહે છે મારી સાથે તમારો પરિવાર પણ હતો. સૌથી વધારે બીક મને હતી અને મારા નાના બાળકો હતા. એ ભૂખ અને તરસ માટે આકુળ વ્યાકુળ હતા. એટલી જ વારમાં થોડીક વાર થઈ લોકો એકબીજા ઉપર આક્ષેપ કરતા હતા. બસ બંધ પડી ગઈ હતી, વિરાન જગ્યા હતી, બરાબર રાતના 10 વાગ્યા હતા, ક્યાંય ચકલું ફરકે એમ ન હતું. એવા જ સમયે ડ્રાઈવર છે, કંડક્ટર છે, એ બસ ઉપર ચડી ગયો, સાયકલ લઈ અને ત્યાંથી ભાગી ગયો. હવે જે મુસાફરો હતા એના મનમાં શંકા વધારે દ્રઢ થઈ ગઈ કે નક્કી
આ ડ્રાઈવર અને કન્ડક્ટર આ જે લૂંટફાટ કરતી જે ટોળકી છે, જે લૂંટારાઓ છે, એની સાથે આ બંને મળેલા છે. કન્ડક્ટર એને જાણ કરવા માટે સાયકલ લઈને વયો ગયો. હવે જે મુસાફરો હતા એ બધા ડ્રાઈવરને મારવા માટે તૈયાર થઈ ગયા. લોકોએ ડ્રાઈવરને પકડી નીચે ઉતારી અને ઝાડ સાથે બાંધી દીધો અને મારવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે લેખક કહે છે, ડ્રાઈવર મને વિનંતી કરે છે કે સાહેબ, આપ સમજું અને ભણેલા ગણેલા લાગો છો, મને બચાવવા માટે. ત્યારે લોકો જ્યારે ટોળું હોય, ટોળામાં સમજ ન હોય, લોકો લેખકની વાત પણ સમજવા તૈયાર ન હતા અને કીધું કે જો ચોરી થાય, કોઈ ડાકુ આવે તો સૌથી પહેલી હત્યા ડ્રાઈવરની કરી નાખવી. અને ડ્રાઈવરને નો કહેવાના શબ્દો પણ જે મુસાફરો છે એ કહેવા માંડ્યા. કન્ડક્ટર કે જે સાયકલ લઈને જતો રહ્યો હતો એના માટે પણ જેમ આવે એવા શબ્દોનો ઉપયોગ કરવા લાગ્યા. અડધી એક કલાકનો સમય વીતો, થોડીક વાર થઈ એટલે એક લાઈ લોકોને દેખાણી અને જોવે છે તો જે કન્ડક્ટર હતો એ સાયકલ લઈ અને 8 થી 10 કિલોમીટર કે દૂર કે જ્યાં બસ અડ્ડો હતો એ બિચારો ત્યાં સુધી ગયો. એને જાણ કરી કે રસ્તાની અંદર બસ ખરાબ થઈ ગઈ છે, અનેક મુસાફરો હેરાન થાય છે, તમે ઝડપથી બસ એક મોકલો. અને એ પોતે બસ, નવી બસ, ડ્રાઈવર અને લઈને આવ્યો. બધાને કીધું કે બસની અંદર ચડી જાઓ, તમે લોકો સલામત રીતે તમારા નિર્ધારિત સ્થાન સુધી પહોંચી જશો. એ લેખકના બાળકો માટે લેખકને કહે છે, સાહેબ મેં આપકે બચ્ચો કે લીએ દૂધ ઓર થોડે બિસ્કુટ ભી લાયા હું. આપકે બચ્ચે જબ રો રહે થે વો મુજસે દેખા ન ગયા ઓર મેં તુરંત કુછ ભી સોચે બિના કાંઈ પણ વિચાર્યા વગર હું સાયકલ લઈ અને નવી બસને શોધવા માટે જતો રહ્યો. બધા મુસાફરોને પણ રાહત થઈ અને ડ્રાઈવર અને કન્ડક્ટરની માફી માગે છે. અને આ રીતે લેખક કહે છે કે આવા તો અગણિત કેટલા ઉદાહરણો છે કે જેની અંદર આપણને ખ્યાલ આવે કે માણસના જે મૂલ્યો છે, આપણા વડીલોએ, આપણા જે વંશજો પૂર્વજો છે એ લોકોએ આપણને જે સંસ્કારો આપ્યા છે એ આપણા સંસ્કારોનો નાશ નથી થયો. એ સંસ્કારો આપણી અંદર છે જ, પરંતુ આપણે વાત વાતમાં ઉજાગર કરતા નથી. એટલે લોકોને એવું થાય છે કે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છીએ, આપણે આપણા પૂર્વજોના વિચારોને ભૂલી ગયા છીએ. પરંતુ આવું કશું નથી. ભારત દેશ હંમેશા ધર્મને પ્રથમ મહત્ત્વ આપ્યું છે, કાનૂનને પણ ધર્મનું સ્થાન આપ્યું છે. આપણે કાનૂનને ઘણીવાર ધોકો આપી શકીએ છીએ. કાનૂનની જે નબળી બારીઓ હોય એમાંથી આપણે નીકળી શકીએ છીએ, પરંતુ ધર્મને હજુ પણ આપણે ક્યારેય એને દગો કરી શકતા નથી. આપણા વડીલોના, આપણા માતા પિતાના, આપણા દાદા દાદીઓના, આપણા પૂર્વજોના સંસ્કારો હજી પણ આપણી વચ્ચે છે અને રહેવાના છે. આ સરસ વિચારો હજારી પ્રસાદ દ્વિવેદી સાહેબે આપણી સમક્ષ રજૂ કર્યા કે બહાર જે આપણને દેખાય છે એ પ્રકારની સ્થિતિ નથી. ખરેખર આપણા ઉચ્ચ વિચારો, સારા મૂલ્યો, સારા સંસ્કારો આપણા સર્વમાં હતા છે અને ભવિષ્યની પેઢીની અંદર પણ આવા વિચારો રહેવાના છે. આપણે માત્ર પોઝિટિવિટી, હકારાત્મક અભિગમ રાખવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજો પાઠ હતો. એકવાર આપ પણ ફરી એકવાર વાંચી લેશો, બહુ સરળતાથી વાંચવાનું છે. એના મુખ્ય બે જે ઉદાહરણો છે, એક લેખક જ્યારે રેલવે સ્ટેશનમાં જાય છે અને 10 ની બદલે 100 ની નોટ આપી દે છે અને 90 રૂપિયા
જ્યારે ટિકિટ બારીવાળો પાછા આપવા આવે છે એ, અને બીજું જ્યારે આ બસનો કંડક્ટરે જે ઈમાનદારી બતાવી છે એ બંને કિસ્સાઓ આપ વાંચી લેશો એટલે બહુ સરળતાથી આપણને આ લેસન સમજાઈ જશે. હવે પછી જ્યારે આપણે ભેગા થશું ત્યારે ચોથું કાવ્ય છે એનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. એ ઉપરાંત જ્યારે પાંચ પાઠ પૂરા થઈ જશે પછી હું તમને સ્વાધ્યાય પોથીમાં લખવા માટેના ફોટોગ્રાફ્સ હું તમને મોકલીશ, જે તમારે સ્વાધ્યાય પોથીની અંદર એ ઉતારવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપ સ્કૂલે આવી શકતા નથી, તેમ છતાં ઘરે રહી સુરક્ષિત રહો, સલામત રહો. આપણા વડીલો જે પ્રકારેની સૂચનાઓ આપે એનું પાલન કરો અને ભગવાનને પ્રાર્થના કરીએ કે વહેલામાં વહેલી આપણી સ્કૂલ શરૂ થઈ જાય કે જેથી કરી અને આપણે લોકો આમને સામને ભણી શકીએ. અમે પણ આપની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કોરોનાની જે મહામારી છે એ દિવાળી સુધીમાં ખતમ થઈ જાય અને બહુ ઝડપથી આપણે લોકો ક્લાસરૂમની અંદર ભણતા હોઈએ, વિચારોના આદાન પ્રદાન કરતા હોઈએ અને આ પરિસ્થિતિનું બહુ ઝડપથી નિર્માણ થાય એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.